દરેકને થવાની છે. અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સાબરમતી આશ્રમની મુલાકાત લીધા બાદ તેઓ તેની સાથે અમૃત મહોત્સવનો પણ શુભારંભ કરાવશે, સાથે દાંડીકૂચનો પણ પ્રારંભ કરાવશે. આશ્રમ તરફથી પીએમને ભેટ સ્વરૂપે મારું જીવન એ જ મારો સંદેશ કોફી ટેબલ બુક અપાશે. પીએમ સાબરમતી આશ્રમમાં સવારે 10 કલાકે આવશે. પ્રથમ તેઓ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગાંધીજી હૃદયકુંજ કુટીરમાં સૂતરની આંટી ગાંધીજીના ચલચિત્રને અર્પણ કરશે. ત્યારબાદ દાંડી યાત્રાને આશ્રમથી પ્રસ્થાન કરાવશે. બારમી માર્ચે વડાપ્રધાન શ્રી અહીંયા આવી રહ્યા છે ત્યારે એ દાંડીયાત્રી અહીંયાથી ફરી દાંડીયાત્રાનો આરંભ કરાવવાના છે અને એ યાત્રિકોને વિદાય આપશે અને ગાંધીજીના સ્મારકના જે મકાન છે જેમાં ગાંધીજી રહેલા હૃદયકુંજમાં એ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે. અહીંયા ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરશે અને પછી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવી અને અહીંયા એક સભા કરશે. એ સભામાં આઝાદીની આંદોલન અને સ્વાતંત્ર્યના 75 વર્ષના આજે સુવર્ણ વર્ષની ઉજવણીનો આરંભ થઈ રહ્યો છે એના વિશે એ કાર્યક્રમમાં એ બધું એની ચર્ચા કરશે, વિચારો કરશે અને આપણને આઝાદીની 75 વર્ષ સુવર્ણ જયંતિનો આરંભ કરાવશે. એમને વિશેષ તો આઝાદી અહીંયા ગાંધીજીના જીવન વિશે મારું જીવન એ જ મારો સંદેશો એ પ્રદર્શન છે. એ પ્રદર્શનની હેન્ડબુક કોફી બુક તૈયાર કરેલી છે એ એમને ભેટ આપવામાં આવશે અને ચરખો ભેટ અપાશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીખુદ ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. આ છે મુલાકાત 12 માર્ચ. ફરીખુદ ઐતિહાસિક દિન આ બની રહેશે કારણ કે 12 માર્ચે મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કરીને સમગ્ર વિશ્વને એક મેસેજ આપ્યો. ત્યારે જ રીતે અહીં 12 માર્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે, સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને અહીં તેઓ અમૃત મહોત્સવ જે છે તેનો શુભારંભ કરાવશે અને સાથે દાંડી યાત્રા છે તેને ફરીખુદ અહીં તેઓ લીલી ઝંડી આપવાના છે. પણ જોઈ શકો છો તેની તડામાર તૈયારીઓ પહેલાંથી ચાલી રહી છે. ગાંધી આશ્રમના જે દ્રશ્યો છે જ્યાં હૃદયકુંજ ખુદ મહાત્મા ગાંધી અહીં રહેતા હતા ત્યાં તમામ જે તૈયારીઓ છે તે આખરી ઓપ છે તંત્ર અહીં આપી રહ્યું છે. પરંતુ એ દિવસ જે 12 માર્ચ જે 93 વર્ષ પહેલાં જ ઐતિહાસિક બન્યો હતો તે ફરી વખત ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે કારણ કે 12 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવશે અને સાથે જ અહીં અનેક વિધિ કાર્યક્રમો કરવામાં આવશે. તો મહાત્મા મંદિર જે સાબરમતી આશ્રમ છે તેના તરફથી પણ અલગ અંગ ભેટો જે છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અહીં આપવામાં છે. પરંતુ એ તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ તંત્ર છે તે અહીં આપી રહ્યું છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ એટ ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ સાબરમતી આશ્રમની કાયાપલટને લઈને સમાચાર મળી રહ્યા છે. ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ સમાચાર. સાબરમતી ગાંધી આશ્રમની થશે કાયાપલટ. તમામ જવાબદારી કે કૈલાશનાથનને સોંપાઈ છે. કેન્દ્રની સીધી સૂચનાથી સોંપાઈ જવાબદારી પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી છે કે કૈલાશનાથન કે જેઓની આગેવાનીમાં થશે કાયાપલટ. ગાંધી આશ્રમ આસપાસ વસવાટ કરનાર લોકોને સમજાવાશે. લોકો સાથે બેઠકો અને સમજાવટનો દોર શરૂ થઈ ચૂક્યો છે. કૈલાશનાથનને સ્થાનિક સાંસદને સાથે રાખી બેઠકો શરૂ કરી છે. આશ્રમ આસપાસના રહીશોને અપાશે નવા આવાસો. એ જ વિસ્તારમાં અપાશે નવા આવાસ. આશ્રમની પાછળના ભાગમાં અપાશે આવાસ. બિમલ પટેલને સોંપાય છે આર્કિટેક્ટની જવાબદારી. ગાંધી આશ્રમને આપશે વૈશ્વિક રૂપરંગ. દિલ્હીના પાર્લામેન્ટ હાઉસનું આર્કિટેક્ટ સંભાળી ચૂક્યા છે. કાશી વિશ્વનાથનું આર્કિટેક્ટ પણ સંભાળી ચૂક્યા છે. અંદાજે 55 એકરમાં થશે ગાંધી આશ્રમનો વિકાસ. બજેટમાં પણ ફાળવાય છે ખાસ ગ્રાન્ટ. ગાંધી આશ્રમની આસપાસ 5 સ્ટાર હોટલોને સ્થાન નહીં મળે. ગાંધી આશ્રમ આસપાસ 4-5 મ્યુઝિયમો બનશે. નવી ટીપી રોડ રસ્તા ગટર લાઇન તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી છે અને રાજ્ય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી છે સૂચના.